તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. ડીસાના જજ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડીસાના જજ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જજ વિરુદ્ધ પત્ની દ્વારા મારઝૂડ અને દહેજની માંગ મામલે ફરિયાદ કરાઈ છે. પ્રાંતિજ પોલીસ મથકે મયુરકુમાર બ્રહ્મભટ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. મારઝૂડ કરી પિતા પાસેથી રૂપિયા 25 લાખ લાવવાનું કહ્યું હોવાની ફરિયાદ કરાઈ છે. અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હીટર હાથમાં પકડાવી સ્વિચ ચાલુ કરી દઈ ત્રાસ આપ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. દાંતામાં રહેણાંકના મકાનમાં ચોરીનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી છે. દાંતાના રહેણાંક વિસ્તારોમાં ચોરો ત્રાટક્યા હતા. 3-4 દિવસ પણ અગાઉ પણ બની હતી ચોરીની ઘટના. આજે ફરીથી શિફ્ટ આઈ ગાડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે ચોરોની ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવા છતાં પણ ગાડી તોડીને ફરાર થઈ ગયા હતા. અગાઉ પણ દાંતામાં દોઢા દિવસે ચોરીની ઘટનાઓ થતી જોવા મળી છે. વારંવાર ચોરીની ઘટના બનવાથી પોલીસના પેટ્રોલિંગ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. દાંતા પોલીસે નાઇટ પેટ્રોલિંગ અને હોમગાર્ડ પોઈન્ટ વધારવાની સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઈ છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. નામ રોહિત પ્રજાપતિ, વાણિયાવાસ, દાતા મુકામે રહેવાનું. ગત રાત્રે મોડી રાત્રે ચોરોએ મારી ગાડી જે સ્વિફ્ટ GJ01KZ3368 જે 1 મહિના અગાઉ મેં છોડાયેલી છે તેની ચોરી કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પહેલાં પણ દાતામાં ઘણી બધી મકાનોની અંદર પણ ચોરીઓ થયેલ છે. એટલે લગભગ આ છેલ્લા 1-2 મહિનાથી દાતા ગામની અંદર ચોરોનો તરખાટ અતિશય વધી ગયેલો છે. બીજું કે ગાડીને ચોરવાનો પ્રયત્ન કર્યો પણ ચોરો ફાયા નથી, પરંતુ મારી ગાડીને નુકસાન ખૂબ જ કરેલું છે. જે અત્રે સરકારશ્રીને વિનંતી કે તેઓ પોલીસ અધિક્ષકોને કંઈક આવી ઇન્ક્વાયરી કરવા અને લોકોને રાહત થાય, ચોરોથી લોકો બચે એવો કંઈક પ્રયત્ન કરે એવી મારી સરકારશ્રીને વિનંતી છે. વિજયનગર તાલુકામાં અકસ્માતો વધી રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. વિજયનગર તાલુકામાં પૂર ઝડપે વાહન ચલાવનારાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયાની અંદર બાઇક અકસ્માતમાં 3-4 જણે પોતાના જાન ગુમાવ્યા છે. છતાં વિજયનગર તાલુકામાં આ સિલસિલો હજી સુધી અટકવાનું નામ લેતું નથી. તંત્ર દ્વારા આવા બાઇક ચાલકો ઉપર દેખરેખ રાખી અને આ સિલસિલો અટકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ભવિષ્યમાં આવી ઘટના ઘટે. અત્યાર સુધી નાની ઉંમરના બાળકો પોતાની મરજી મુજબ બાઇક ચલાવીને અન્ય મુસાફરોને પરેશાન કરે છે, જેના કારણે આવા અકસ્માતો થાય છે અને નિર્દોષ માણસોના જીવ ગુમાવવા પડે છે. લાયસન્સ વગર આવા યુવાનો મરજી મુજબ અને બેફામ બાઇક ચલાવીને અન્ય જીવોને તોડવાનો પ્રયાસ કરે છે, જેથી તેમની સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે. સ્ટોરી બાય ઝાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં મધ્યરાત્રિ દરમિયાન બબાલ સર્જાઈ હતી. ગાંધીધામમાં જૂની સુંદરપુરી વિસ્તારમાં ગત રાત્રે 2 જૂથમાં યુવકો વચ્ચે થયેલી હિંસક અથડામણના બનાવમાં એટ્રોસિટી અને રાયોટિંગ સહિતની કલમો તળે 14 લોકો વિરોધ સામસામી ફરિયાદો નોંધાઈ છે. અથડામણમાં બંને જૂથોના 2-2 જણ મળી એમ 4 ગવાયા હતા. સુંદરપુરીમાં ચાની હોટલ ધરાવતા 31 વર્ષીય વિનોદ ભારમલ પાતરિયાએ બનાવ અંગે ગડપાદર ભવાનીનગરમાં રહેતા હિરેન અને ચેતન ગઢવી નામના 2 ભાઈ તેમજ તેમના 6 અજાણ્યા સાગરીતો સહિત 8 સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિનોદે જણાવ્યું હતું કે રાત્રે 9:15 અરસામાં શક્તિનગરમાં આવેલી દીપક બેકરીના બાળકો માટે કેક ખરીદવા ગયો હતો. ખરીદીને એક્ટિવા પર પરત ફરી રહ્યો હતો ત્યારે ઝૂલેલાલ મંદિર પાસે 2 આરોપીઓએ તેને અટકાવીને તે બેકરી સામે એક્ટિવા કેમ આડી રાખેલી અને શું જોતું હતું તેમ કહી અને બોલાચાલી કરી હતી અને બોલાચાલી બાદ તે ત્યાંથી નીકળી હોટલ પર આવ્યો ત્યારે 4 મોટરસાઇકલો પર ધોખા અને પાઇપ લઈને આવેલા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો, જેમાં તેમને માથામાં ઇજાઓ થઈ હતી. હુમલા સમયે વચ્ચે પડનાર તેના ભાઈ વિજયને પણ આરોપીઓએ પાઇપો મારી લીધા હતા, જે પાઇપો માથા, પીઠ, હાથ, પગમાં ઇજાઓ પહોંચાડી હતી. મારામારી સમયે જાતિવાચક શબ્દો બોલીને તેમણે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘાયલ બંને ભાઈને રાત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બીજી તરફ શક્તિનગર KPT શોપિંગ સેન્ટરમાં દૂધની ડેરી ચલાવતા 28 વર્ષીય ચેતન મનુભા ગઢવીએ વિનોદ પાતરિયા, અર્જુન પાતરિયા, કાનજી દેવજી, શિવજી દેવજી, દેવજી સંજોટ અને અજાણ્યા ડસ્ટર કાર ચાલક સામે મંડળી રચી હથિયારો ધારણ કરી હુમલો કરીને તેની અને તેના ભાઈ હિરેનની મોટરસાઇકલ સળગાવી મૂકવા સહિતની કલમો તળે વળતી ફરિયાદ નોંધાવી છે. ચેતને ફરિયાદમાં જણાવ્યું હતું કે વિનોદ કેક લેવા આવ્યો હતો ત્યારે તેની અને તેના ભાઈ સામે જોતો હતો. અગાઉ પણ વિનોદ ડેરીમાં કામ કરતા માણસો આગળ તેમના વિશે ખરાબ બોલતો હતો. ગત રાત્રે ડેરી બંધ કરીને
કે ડેરીમાં કામ કરતો માણસ કનુ ભરવાડ તેમજ તેનો ભાઈ હિરેન બે મોટરસાઇકલ પર ઘરે જવા નીકળ્યા હતા ત્યારે હિરેનને વિનોદે ફોન કરીને જણાવ્યું હતું કે સિંહ હોય તો હાલ્યો આવજે, અમે ઊભા છીએ. બાદમાં આરોપીઓએ તેમને રસ્તા પર આંતરીને લાકડીઓ વડે હુમલા કર્યા હતા. હુમલા સમયે તે નાસ્તો હતો ત્યારે એક ડસ્ટર કાર ચાલકે તેના પર કાર ચડાવી દેતા તે નીચે પડી ગયો હતો. હુમલામાં તેને ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે અને કનુ ભરવાડને માથામાં 8 જેટલા ટાંકા આવ્યા છે. વિંજાણ ગામે 3 ધાર્મિક સ્થળોએ ચોરીનો બનાવ તેમજ માંડવી અને મુંદ્રામાં તસ્કરી થવા પામી હતી. અબડાસાના વિંજાણ ગામે ગત રાત્રે એક સાથે 3 ધર્મસ્થાનોમાં ત્રાટકેલા તસ્કરોએ માંડવીના 2 દેરાસર અને મુંદ્રાના 1 મંદિરમાં પણ દાનપેટીની રોકડ રકમની તસ્કરી કરી હોવાના બનાવ બહાર આવ્યા છે. માંડવીની દાદાવાડી પાસે ખરતગચ્છ જૈન સંઘ સંકુલમાં આવેલા 2 દેરાસરોમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બંને દેરાસરમાં તાળા તોડી અંદર રહેલી દાનપેટીઓ તોડીને તેમાં રહેલી અંદાજે 20,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. દેરાસર નજીક રહેતા શખ્સે સવારે જૈન સંઘના પ્રમુખને બનાવ અંગે જાણ કરાતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. મુંદ્રામાં મોટી ભુજપુર ગામે જૈન સમાજના જખદાદાના મંદિરમાં પ્રવેશેલા તસ્કરોએ દાન પેટીમાં રહેલી 11,500 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ મુંદ્રા પોલીસ મથકે નોંધાયો છે.